ओम शन्नो मित्र शंवरुणः शन्नो भवत्वर्यमा शन्न इंद्रो बृहस्पति शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। नील गगनमा तारलाओ अनेक होय परंतु तमाम तारलाओ भीगा थई जाय समूह माडे अने तो पण अनेक तारलाओ गगननु अंधारु दूर करी शके नहीं। परंतु जो एक ज तारो अने जेने महातारो गगननो जेने चंद्र कहेवामां आवे ए चंद्रनो जारे उदय थाय अने एमां पण जो ए पूर्णिमानी रात्रे जळ हळे तो आपो आप अंधारू दूर थई जतुं होय छे। अनेक असंख्य तारलाओ होवा छतां अंधारू दूर न करी शके पण एक चंद्र छे એનો ઉદય થતાની સાથે અંધારું દૂર થાય એટલું જ નહીં, પૂર્ણિમાની રાત તો બરાબર છે પણ અમાસની રાત હોય ચંદ્ર ન હોય પણ પરોક્ષ એનો પ્રભાવ એવો હોય કે દરિયામાં ભરતી આવે, કાં તો અંધારું દૂર કરે અને પોતે અદ્રશ્ય રહી દરિયાની છોળ ઉછાળે અને એ દરિયો કિનારાને મળવા દોડતો જાય। એક જ ચંદ્ર અને ચંદ્રનો પર્યાય એટલે ઇન્દુ, ચંદ્રનું બીજું નામ ઇન્દુ પણ છે અને આજે ઇન્દુભાઈ મોદીનો જન્મદિવસ છે, તેમની ચિરંજીવ સ્મૃતિમાં લોક કલ્યાણ માટે જે વ્યાખ્યાનમાળા યોજાય છે એ વ્યાખ્યાનમાળાનું આજે આ નવમું વર્ષ છે, બે ત્રણ ચાર નહીં, વ્યાખ્યાનમાળાનું આ નવમું વર્ષ ચાલે છે। એવું કહેવાય પુણ્યશાળી આત્માઓની હયાતી હોય કે ન હોય પરંતુ જો એની પુણ્ય સ્મૃતિ ઉજવાતી હોય, પુણ્ય સ્મૃતિ જીવતી અને ચિરંજીવ હોય તો એક વસ્તુ નિશ્ચિત કે એ લોકો અમરતાનું વરદાન લઈ અને જન્મેલા છે। પુણ્યાત્માના ઉડાણો તો આપ જેવા અગાધ હોય છે એવું કહેવાય છે। આવા ઇન્દુભાઈ મોદી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ જેવી ઔદ્યોગિક સંસ્થાને જ ઉજ્જવળ કરી ગયા એવું નથી, પરંતુ એમની સાંસારિક ભાવિ પેઢીના હાથમાં ઉદ્યોગની સંપત્તિ માત્ર આપીને ગયા છે એવું નથી, પરંતુ ઉદ્યોગની સંપત્તિની સાથે સાથે ધર્મ અને જ્ઞાનની એક એવી જ્યોત પ્રજ્વલી કરી અને ગયા છે કે આજે પણ એમનો આધ્યાત્મિક સંપત્તિનો વારસો
એ એમના સુપુત્રને સોંપીને ગયા છે, જેથી એમના સુપુત્ર રાજીવભાઈ આજે પણ લોકોના અંધારા દૂર કરવા માટે એમના પિતાશ્રી અને એમના માતુશ્રી બંનેની સ્મૃતિમાં જ્ઞાન યજ્ઞનું આયોજન કરીને એમની જીવન યાત્રાને સફળ બનાવવા માટે એમણે પોતે રાજીવભાઈએ સદગતિનો ઉર્ધ્વગતિનો અધિકાર પ્રાપ્ત કરી લીધો છે. ઇન્દુભાઈ મોદીની એક એવી વિશેષતા, તેઓ માત્ર ઇન્ડસ્ટ્રીયલ સ્પેસ આકાશમાં જ જાણીતા માનીતા હતા એવું નહીં, પરંતુ પોતે ધર્મપ્રેમી જ નહીં સત્સંગ પ્રેમી પણ હતા. હિમાલયમાં 9000 ફૂટની ઊંચાઈ પર ચાઇના બોર્ડર પાસે શ્રી નારાયણ આશ્રમે તેઓ અનેકવાર મારી પાસે ધ્યાન શીખવા માટે આવતા હતા. મેં પહેલામાં પહેલો એને બોધ પાઠ આપ્યો હોય તો માઉન્ટ આબુના શિખર ઉપર, પણ ત્યારબાદ એવી લગની લાગી કે માનસરોવર કૈલાસના રસ્તે જ્યાં 20 વર્ષો મેં ગાળ્યા ત્યાં પોતે શરૂઆતમાં ચાલીને આવતા હતા. પછી તો એવી લગની લાગી કે માનસરોવર કૈલાસ યાત્રા એકવાર નહીં અનેક વાર કરી ચૂક્યા. એકાંતમાં સમય વિતાવતા હતા, પોતાની આધ્યાત્મિક દોલતમાં વૃદ્ધિ કરતા હતા. પેલી દોલતમાં તો વૃદ્ધિ કરી, એની આધ્યાત્મિક દોલતમાં વૃદ્ધિ કરતા હતા અને એકાંતમાં સમય વિતાવતા હતા. આમ આધ્યાત્મિક અને સાંસારિક ક્ષેત્રે તેમની પ્રગતિ માટે એવો પોતે જ જવાબદાર હતા. જાત મહેનતે સ્વયંના પુરુષાર્થે સ્વયંને અલંકૃત કરનારા તેઓ એક ઉત્તમ પુરુષ હતા એવું કહેવામાં મને લેશ માત્ર અતિશયોક્તિ જણાતી નથી. શાસ્ત્રોએ કહ્યું ઉત્તમા આત્મર ખ્યાતા પિતુ ખ્યાતા ચ મધ્યમાં અધમા માતુલા ખ્યાતા સસુરા ચ ખ્યાતા ચ ધમા ધમા. પોતે પોતાની મેળે પોતાના પરિશ્રમે ખ્યાતનામ થાય એ ઉત્તમ પુરુષ કહેવાય. માતા પિતાની શહેથી નહીં, અને આ વિભૂતિ તે એવી હતી બાળપણમાં જ એને મા અને બાપ ખોઈ નાખેલા, પોતાના કાકા અને કાકી પાસે ઉછરેલા, એટલે અહીંયા હોસ્પિટલનું નામ છે કાકા બા, એની કાકીને બા કહેતા હતા. અને એ બંગલામાં અમદાવાદમાં કાકાબામાં મેં વર્ષો ગાળ્યા છે, એમની સાથે હું નિવાસ કરતો હતો. એ બંગલાનું નામ પણ છે કા કા બા. એટલે એમને પોતાના શ્વાસરે ખ્યાતિ પ્રખ્યાતિ મેળવી, એવું કહેવાયું કે પોતાના પુરુષાર્થથી પોતે જ ખ્યાતિ મેળવે એને ઉત્તમહા આત્મના ખ્યાતા એવું કહેવાય, અને પિતાના નામથી જેને ખ્યાતિ મળી હોય એ મધ્યમ પુરુષ કહેવાય, અને મામા કે મોસારની જાહો જલાલીથી જેને ખ્યાતિ મળે એ અધમ કહેવાય, પણ સાસરાના નામે જેને ખ્યાતિ મળી હોય એ અધમમાં અધૂરા કહેવાય, અધમ કહેવાય. સસુરા ચ ખ્યાતા ચ ધમા ધમા. ઉચ્ચ વિચાર સાથે અત્યંત સાદગી ભર્યા એમના જીવનની મહેક આજ સુધી પ્રસરતી રહી છે. તેથી આ પ્રકારના જ્ઞાન યજ્ઞો દ્વારા વર્ષો વર્ષ એમની જન્મ જયંતિએ આપણે એમનો સ્મરણોત્સવ ઉજવતા આવ્યા છીએ. આવા પુણ્યકારો આવા પુણ્યકાર્યો પૂર્ણ કરવા માટે એમના સુપુત્ર રાજીવભાઈને પરમાત્મા શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું. અને એમણે ચાલુ કરેલા જ્ઞાન યજ્ઞના વિષય અષ્ટાવક્ર ગીતા સાથે આપણે વિચારણા કરવા આગળ વધીશું. અષ્ટાવક્ર ગીતા
अध्याय बे मंत्र 18। नमे बंधोस्ति मोक्षो वा भ्रांति शांता निराश्रया। नमे बंधोस्ति मोक्षो वा भ्रांति शांता निराश्रया। भ्रांति शांता अहो मयि स्थितं विश्वं अहो मयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितम्। अहो मयि स्थितं विश्वं मयि स्थितं विश्वं अहो मयि स्थितं विश्वं वस्तुतो न मयि स्थितं। राजा जनकनी गर्जना साथे घोषणा छे, बंधन अने मोक्ष जेवी एक भ्रांति छे। અને એવી મારી ભ્રાંતિ આજે શાંત થઈ ગઈ છે, કારણ કે નિરાશ રહ્યા। એ ભ્રાંતિ આશ્રય વિનાની હતી, આધાર વગરની હતી, એટલે લાંબુ ટકી શકે જ નહીં। પણ મને આજે સમજાયું કે બંધન પણ ભ્રાંતિ અને મોક્ષ છે, મહાભ્રાંતિ છે। માટે જનક રાજા કહે છે, અહો આશ્ચર્ય છે, મયિ સ્થિતં વિશ્વં વસ્તુતઃ ન સ્થિતં। મારી અંદર દેખાતું વિશ્વ સાચું નથી અને ભ્રાંતિ હતી એટલે નષ્ટ થઈ ગઈ છે। જનક જગતની ભ્રાંતિની વાત કરે છે। આ જનક કહે છે, મુ જ અધિષ્ઠાન આત્મામાં, આઈ એમ નથિંગ બટ સબસ્ટ્રેટમ ઓફ એન્ટાયર યુનિવર્સ, એન્ડ વોટ ઇઝ યુનિવર્સ? ઇટ ઇઝ નથિંગ બટ નેમ્સ એન્ડ ફોર્મ્સ, નથિંગ મચ મોર દેન દેટ। એટલે આ જનક છે, બહુ સ્પષ્ટતાથી વાત કરે છે કે જો આ જગતની ભ્રાંતિ જ નષ્ટ થઈ ગઈ હોય, જે આરોપિત હતી, સુપર ઇમ્પોઝિશન હતું,
मैं अज्ञान में ये जगत ने सत्य मान्यू अने जगत में जगतनी व्यक्तिओ पाछळ वस्तुओ पाछळ पदार्थों पाछळ मैं दौड़ा दौड़ करी जगत में जेनो भय हतो जेनो द्वेष हतो एनी विरुद्ध दौड़ो अने जेमा आसक्ति हती एनी समीप दौड़ो दौड़ी दौड़ी ने आफी गयो पण आजे मने समझायो मारी भ्रांति नष्ट थई गई छे कई बंधन अने मोक्षनी भ्रांति अने संसार साचो छे एवी भ्रांति नष्ट थई गई छे एटले हूँ पहला अशांत हतो हवे शांत थयो छे निराश रह्या शांताहा आधार वगरनी मारी भ्रांति शांत थई गई छे जनक कहे छे हवे मने समझायो जगत मारी बहार नतुं पण मैं मान्यू કે મારી બહાર છે તમે જેને કહો છો ને આ મારા સગા છે આ મારા વાલા છે ખરેખર એ સગા હોય કે વાલા હોય ભ્રાંતિમાં એવું માનો છો ને કે મારી બહાર છે બહાર નથી તમારા સગા માટેની આસક્તિ તમારી ભીતર છે આ મારો દુશ્મન છે એ પણ ભીતર છે આ મારો મિત્ર છે એ પણ ભીતર છે એટલે એ દ્રશ્ય ન હોય તો પણ એના વિચાર આવે છે જુઓ કારણ કે ભીતર છે માટે આ જનક કહે છે આ જગત મારી બહાર નહોતું મારી કલ્પના કે ભ્રાંતિ રૂપે જે મને બહાર દેખાતું હતું એ હવે સમજાવ્યું કે એ તો બધું મારી ભીતર છે જગત પ્રતીતિ માત્ર હતું એટલે દેખાતું તું ખરું પણ હતું નહીં એને કહેવાય પ્રતીતિ માત્ર પ્રતીતિ માત્ર એટલે શું એકની એક વાત કહીશ તો તમને ચૂથમાં ચૂથ લાગશે કે સાપ દેખાયો ખરો પણ હતો નહીં એટલે એ જ જવા દો પેલા ઝાંઝવાના જળ મિરાજ વોટર દેખાયા પણ ત્યાં ગયા એટલે જમીન કોરી કટ ઓહો એટલે જળ દેખાયું તું ખરું પણ હતું નહીં એટલે પ્રતીતિ માત્ર દેખાયું આભાસ હતો જગત મિથ્યા હતું જગત આરોપ હતું એટલે અજ્ઞાન કાળે જણાયું અને જેવું જ્ઞાન થયું એટલે અદ્રશ્ય થઈ ગયું અને અદ્રશ્ય થઈ ગયું એટલે હું શાંત થઈ ગયો હવે મારે આસક્તિ પાછળ દોડવું નથી અને દ્વેષ હોય એનાથી દૂર પણ દોડવું નથી મારી દોડ બંધ થઈ ગઈ અને હું શાંત થઈ ગયો આમ જગત ભ્રાંતિ જ નથી સમજો બરાબર જગત રૂપી ભ્રાંતિ જો હોય જ નહીં તો બંધન ક્યાં છે અને જો બંધન નથી તો મોક્ષનો પ્રયત્ન કેવો મેં નબંધ વા મોક્ષ એવું કહ્યું એણે અયો મયી સ્થિતમ વિશ્વમ વસ્તુત ન મયી સ્થિતમ વાસ્તવમાં ખરેખર તો જગત છે જ નહીં અને છતાં મને મારી ભીતર દેખાય છે જણાય છે ઓહો ઇટ ઇઝ વન્ડર ઓફ વન્ડર્સ આશ્ચર્ય છે જેમ છીપલી પર સૂર્યપ્રકાશમાં ચાંદી જેવો આભાસ થતા છીપલી જ ચાંદી રૂપે દેખાય છે જેમ દોરી જ સર્પ રૂપે ભાસતી હતી અને છીપલી અદ્રશ્ય થાય ત્યારે ચાંદીની પ્રતીતિ થાય એટલે આ ચાંદીની પ્રતીતિ માત્ર છે વાસ્તવમાં ત્યાં ચાંદી હોતી નથી તેથી છીપલીની ભીતર ચાંદી દેખાય છીપલીની ભીતર ચાંદી દેખાય દોરીની ભીતર સર્પ દેખાય એમ સંસાર મારી ભીતર મને દેખાય કેવી રીતે મુજ આત્મ અધિષ્ઠાન પર નામ અને આકાર રૂપી વિશ્વનો આરોપ છે અને વિશ્વ મુજમાં છે તેમ કહેવાય છે
જેમ સ્વપ્ન જગત મારી ભીતર છે એમ કહેવાય છે. પણ ખરેખર સપનું હોતું નથી, પણ ભીતર અનુભવાય છે, ભીતર દેખાય છે. પણ એ જોનારો જુદો, પેલો તો આંખો બંધ કરીને પડ્યો છે ખાટલામાં. એટલે શાયરે સરસ વાત કરી, હું તો સૂતો છું બિસ્તરમાં અને આ ખાલી ઘરમાં ફરે છે કોણ? એક બીજું શરીર પેદા થયું. અને સ્વપ્નના વિષયો સૂક્ષ્મ સૂક્ષ્મ શરીર ભોગવે છે. અને સ્વપ્ન સૃષ્ટિ મને મારી ભીતર દેખાય છે. અરે દોરી જ્યારે સર્પ રૂપે જણાય છે ત્યારે સર્પ દોરીની ભીતર દેખાય છે, બસ એમ અજ્ઞાન કાઢે. એટ ધ ટાઈમ ઓફ ઇગ્નોરન્સ છીપ અધિષ્ઠાન છે અને ચાંદી છીપમાં અધ્યસ્ત છે. અગર ચાંદીનો અધ્યાસ થયો છે એવું શાસ્ત્રો અને શાસ્ત્રીઓ વર્ણવે છે. અધ્યાસ એટલે શું? જે વાસ્તવમાં હોય નહીં અને છતાં ભાષે એને અધ્યાસ કહેવામાં આવે છે. જેમ અંધારમાં દોરી જ સર્પરૂપે ભાસે છે, સર્પ તો છે જ નહીં, માટે સર્પ દોરીમાં અધ્યસ્ત છે એવું કહેવાય. ત્યાં સર્પનો અધ્યા જે અધ્યસ્ત હોય ત્યાં સર્પનો અધ્યાસ થયો છે એવું કહેવામાં આવે છે. પણ આ બધી ટેકનિકલ શાસ્ત્રની ચૂંથમાં ચૂંથ છે. એટલે કાંઈ કહ્યું ને, ગ્રંથ ગરબડ કરી વાતન કરી ખરી, પણ મારે તમારી સમક્ષ થોડી ગડબડ તો કરવી જ પડે, નહીં તો હું કલાક પૂરો કેવી રીતે કરું? એટલા માટે તમારી સમક્ષ થોડી ગરબડ પણ મેં કરી અને ધીરે ધીરે તમને સત્ય સમજાવવા માટે આગળ જઉં છું. એવી રીતે આત્મા કે બ્રહ્મ જગત કે વિશ્વનું અધિષ્ઠાન છે, કલ્પિત આરોપ જેવા જગત માટે આધાર છે, છતાં અજ્ઞાન કાળે જ એ જગત દ્રશ્ય છે. અધિષ્ઠાનના જ્ઞાનમાં આરોપ બચી શકે નહીં. એટલે જનક કહે છે, અહો મયી સ્થિતમ વિશ્વમ વસ્તુત ન સ્થિતમ. ખરેખર તો છે નહીં મને દેખાતું જગત, પણ ભાસે જ ખરું, પ્રતીતિ માત્ર છે. જેમ સ્વપ્ન કાળે સ્વપ્ન સૃષ્ટિ સત્ય લાગે છે, સપનામાં હતા તારે જંગલ સાચું હતું, સપનામાં હતા ત્યારે જે જંગલમાં પ્રવાસ કરતા હતા ને એમાંથી અચાનક પેલો કૂદ્યો મારી ઉપર વાઘ, અહં. પણ સ્વપ્ન કાળે સ્વપ્નમાં એ વાઘ સાચો હતો. એ તો નરસિંહ કહે છે એમ કે જાગીને જોઉં તો, પણ ઊંઘમાં અને સ્વપ્ન અવસ્થામાં તો એ જંગલ પણ સાચું હતું, એ વાઘ સાચો હતો, અને એ કાલ્પનિક વાઘનો કાલ્પનિક ભય મને પેદા થયો એ પણ સાચો. જાગ્રત કાળે સ્વપ્ન સૃષ્ટિનો બાદ થઈ જાય, તેમ સ્વરૂપના જ્ઞાને ભ્રાંતિરૂપી આરોપિત જગત છે, અધ્યસ્ત જગત હોતું નથી રહેતું નથી, છતાં તો પ્રતીતિ માત્ર અનુભવાય છે. અજ્ઞાનજન્ય આરોપિત નામ અને અનામી આત્માને આ આરોપિત સમજો બરાબર. અજ્ઞાનજન્ય એટલે અજ્ઞાનથી પેદા થયેલું આરોપિત આ નામ અને આકાર છે ને, એ અનામી આત્માને ઢાંકે છે. અને આકારો નિરાકાર આત્માને આચ્છાદિત કરે છે એવું કહેવાય છે. કેવી રીતે? જે જેમાંથી પેદા થાય ને એને જે ઢાંકે. આહા, કેવું? સૂર્યના પ્રકાશથી, દરિયાના પાણીમાંથી વાદળા પેદા થાય, અને વાદળા જ્યારે ગગનમાં વિહાર કરે અને આખું આકાશ ઘનઘોર વાદળોની ઘટાથી ઘેરાઈ જાય, ત્યારે સૂર્ય દેખાય કે ના દેખાય? હું તમને પૂછું છું, દેખાય કે ના દેખાય? ના દેખાય ને. તો સૂર્યને ઢાંકે છે કોણ? સૂર્યને ઢાંકે છે કોણ? વાદળાઓ.
એ વિભ્રાંતિમાં તો આપણે વર્ષોથી છે. આવો મહાન સૂર્ય પૃથ્વી કરતાં 100 ગણો મોટો, એને નાના વાદળા શું ઢાંકી શકે? ના, સૂર્ય તો જ્ઞે કહેવાય, હું જ્ઞાતા કહેવાય, પણ જ્ઞાતાની આંખને એ વાદળા ઢાંકે છે. આપણી આંખ ઢંકાય છે વાદળથી, એટલે સૂર્ય દેખાતો નથી. પણ આપણે એવું સમજીએ છીએ કે વાદળાથી સૂર્ય આચ્છાદિત થઈ ગયો, વાદળાએ આવરણ કર્યું. એ વાદળા કરી ન શકે, પણ છતાં પ્રતિતિ કેવી છે? સૂર્યથી પેદા થયેલા વાદળા સૂર્યને ઢાંકે, વાહ ભાઈ વાહ, એટલે સૂર્યનું આચ્છાદન કરે થોડાક સમય માટે, હો, ફોર ધ ટાઈમિંગ. અને પવનનું વાવાઝોડું આવ્યું ને વાદળા ચાલે જાય, સૂર્ય પાછો દેખાતો હોય છે. તેમ અધિષ્ઠાન આત્માના અજ્ઞાનથી જન્મેલ જેમ વાદળાઓ સૂર્યથી જન્મી અને સૂર્યને ઢાંકે, એમ અધિષ્ઠાન આત્માના અજ્ઞાનથી જન્મેલ વિશ્વના નામ અને આકારો થોડા સમય માટે અજ્ઞાન ચાલુ હોય ત્યાં સુધી નિરાકાર અનામી આત્માને આવરણ કરે છે, ઢાંકે છે, ત્યારે વિશ્વ મૂજમાં છે એવી ભ્રાંતિ પેદા થાય છે, પ્રતીત થાય છે કે જગત મારી ભીતર છે. પરંતુ જ્ઞાન કાળે જગતનો જ્યારે બધ થઈ જાય, ન જણાય જગત, ત્યાં જગત ન અનુભવાય, ત્યાં જગત નથી એવું સમજાઈ જાય, બધ થાય, નેગેશન, જગત નથી એવું અનુભવાય જો, તો જગત જ નહીં હોય તો બંધન શેનું? એટલે બંધન બંધન જો તમે અનુભવ કરતા હોય તો સંસારનો બાધ કરતા શીખજો. સંસાર જ નહીં હોય તો બંધન નથી, અને જો બંધન નથી તો સંસારના અભાવે, જગતના અભાવે નથી રાગ, નથી દ્વેષ, અને રાગ નથી તો સમીપ દોડવાનું બંધ, દ્વેષ નથી તેની વિરુદ્ધ દિશામાં દોડવાનું બંધ. અને જો રાગ દ્વેષ નથી, રાગ હશે એને પ્રાપ્ત કરવા કર્મ કરવું પડશે. જેમાં તમારી આસક્તિ પેદા થઈ પછી એક બીજો વિચાર આવે કે જેમાં હું આસક્ત છું એને પ્રાપ્ત કઈ રીતે કરું, અને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં જો નિષ્ફળતા મળે તો ક્રોધ આવે, કામાત, આહા, ક્રોધ, ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. કોને લાગુ પડે છે? દશાનંદની બહેનને બધું લાગુ પડે છે. સૂરપણખા, એને સમાચાર મળ્યા કે બે રૂપાળા, સૌંદર્યવાન, હેન્ડસમ બે યુવાનો જંગલમાં વસ્યા છે આવીને, એટલે એ તો વેશભૂષા બદલી અને એને રામ પાસે પ્રસ્તાવ મૂક્યો કે હું તમારી સાથે વિવાહ દ્વારા તમને સંપન્ન કરવા માંગુ. રામે કહ્યું, હું તો એક પત્ની વ્રતવાળો છું, અને એક છે એટલે હરી અને નાના ભાઈ લક્ષ્મણ પાસે ગઈ. લક્ષ્મણે તો નાક જ કાપી નાખ્યું, પ્રસ્તાવ ના મંજૂર કર્યો, એટલે ક્રોધ આવ્યો, મારું અપમાન થયું. આ વાત તમે, એ દશાનંદ, દસ દસ માથાવાળા ત્રણેય લોકના નાથ, અને મારું અપમાન, ક્રોધ આવ્યો. રાવણ શંકરનો ભક્ત પણ ભૂલી ગયો, હું ભક્ત છું ભગવાનનો, અને આગળની વાત મારે કરવી નથી, તમે બધા જાણો છો. ટૂંકમાં મારે એટલું જ સમજાવવું છે, સંસાર નથી એવું જો તમને સમજાઈ જાય તો રાગ નથી, આસક્તિ નથી, રાગ અને આસક્તિ નથી, જેમાં રાગ અને આસક્તિ છે એ વસ્તુ કે વ્યક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી, અને એ પ્રયત્નોમાં જો નિષ્ફળતા મળે તો જ ક્રોધ આવે, પણ પ્રયત્ન જ નથી તો ક્રોધ નથી, અને તો આપણા આત્મ સ્વરૂપનું વિસ્મરણ પણ હોઈ શકે નહીં. ટૂંકમાં
જગતના અભાવે, ક્યારે જગતનો અભાવ થાય? જ્ઞાન કાળે. જગતના અભાવે રાગ દ્વેષ નથી, અને રાગ નથી તો પ્રાપ્ત કરવાનું કર્મ નથી, અને કર્મ નથી તો ફળ નથી, અને વિપરીત ફળ પણ હોઈ શકે નહીં. અને જો કર્મનું ફળ જ નથી, પ્રતિકૂળ કે ન ગમે તેવું, તો દુઃખ ક્યાં? દુઃખ આપણે પેદા કર્યું છે નહીં, અને દુઃખ નથી તો બંધન કેવું, અને બંધન નથી તો મુક્તિ કે મોક્ષનો પ્રયાસ કે પ્રયત્ન કેવો? બહુ સુંદર રીતે જનક આપણને સમજાવે. જ્ઞાન કાળે જગત નથી તો દ્વૈત નથી, દ્વૈત જ નથી તો ભય કોનો, ભય નથી તો બંધન કેવું? જો જગતના અભાવે, જગતના અભાવે, સંસારના અભાવે દુઃખ અને ભયનો અભાવ જો થાય તો બંધનનો અભાવ છે. બંધન નથી તો છૂટવાનું કોના છે? બંધન નથી તો મુક્તિ કોના માટે? આત્મજ્ઞાનમાં જ્યાં દેહ જ હું નથી, મન જ હું નથી, તો મુક્તિ માગે છે કોણ? મારે મોક્ષ જોઈએ, મોક્ષ જોઈએ એવું કહે છે કોણ? શરીર કહે છે કે આત્મા કહે છે? શરીર તો જડ છે, એ તો માગી શકે જ નહીં મોક્ષ. તો શું આત્મા માગે છે? આત્મા તો નિત્ય મુક્ત જ છે, તો એને પણ મુક્તિની આવશ્યકતા નથી. તો કહે છે કોણ કે મારે મોક્ષ જોઈએ? મન કહે છે. મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. બધી જ ભાંજગઢ આ મનની છે. સંતો કહ્યું ને કે તું તારો ગુરુ થા, પણ સમજાવ્યું જ નહીં. એક નાનકડી વાત આજે જાણી જાઓ. આજે હું બોલું છું ને તમે સાંભળો છો ને, પણ તમારે ઘેર દર ખાટલામાં સૂતા છું ત્યાં તો હું હાજર નહીં ગઉં ને, પણ આ તમે સાંભળ્યું છે એ બધું સમજાવશો કોને? તમારા મનને. કયા મનને? અશુદ્ધ મનને. પણ તમે સાચું સાંભળ્યું હશે શુદ્ધ મન દ્વારા તો જ તમને યાદ હશે. અને તમારું શુદ્ધ મન એ ગુરુ, અને વાસનાગ્રસ્ત વિષય આસક્ત અશુદ્ધ મન તમારું ચેલો. એટલે કહ્યું તું તારો ગુરુ થા, પણ સમજાયું નહીં, અમે તો બીજા ગુરુ ફાઈ જઈશું. અલા તમને આટલું કહીએ છે એટલે સામે અમે કાલથી ના આવીએ? તમને સમજ પડી ગયો તો નહીં આવવાનું, પણ અમે તો આવવાના. આ તો મને ખબર પડી ગઈ તમને સમજ પડી નથી. ટૂંકમાં આ મન છે ને એ જ મોક્ષ માગે, અને એ જ બંધનનો અનુભવ કરે. મન નથી ક્યાં? મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં. ત્રણ જ વસ્તુ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. કોઈ ઉપનિષદો વેદો એવું નથી કહ્યું કે મારા આત્મ સ્વરૂપમાં મન છે. મન નથી તો વિક્ષેપ ક્યાં? મન નથી તો રાગ દ્વેષ ક્યાં? મન નથી તો બંધન ક્યાં? મને એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પૂર્વે હું ભારતીય વિદ્યાભવન બોમ્બેમાં પ્રવચન કરતો હતો, અને એક રતનસિંહ કરીને મોટા શ્રેષ્ઠ બહુ ધનાઢ્ય વ્યક્તિ મારી પાસે આવે છે. સ્વામીજી, અમે તમને અમારા આશ્રમમાં નિમંત્રણ આપીએ. સારું, લાંબી વાત ટૂંકાણમાં કરી દઉં. પછી મને એ લોકો વાહનમાં જૂનાગઢની પાસે લઈ ગયા, જ્યાં નથુરામ શર્માનો આશ્રમ છે, બિલખા કરી જગ્યા. નથુરામ શર્મા કોન્ટેમ્પરરી ઓફ રંગવદૂત સાગર મહારાજ અને એવા અનેક સંતો એક કાળમાં થઈ ગયેલા. તમારી સમજ ના હોત તો કહી દઉં, ખૂબ જ મોટા વિદ્વાન નથુરામ શર્મા, બિલખામાં એમનો આશ્રમ. પછી હું પ્રવેશ્યો તો પ્રવેશ દ્વાર ઉપર મોટું બોર્ડ હતું,
અને બોર્ડ ઉપર એક વાક્ય લખેલું મેં વાંચ્યું કે મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં. ત્યાં પહોંચ્યો પછી મને કથા સંભળાવવામાં આવી અને મને કહેવામાં આવ્યું કે કંઈક બોલશો. મેં તમારે પહેલાં જોઈતું હતું ને કે મારું પ્રવચન મારી પાસે તમારે કરાવું છે, કાંઈ વાંધો નહીં હું બોલીશ. અને દરવાજા પર જે બોર્ડ વાંચ્યું હતું મેં કે મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં, એ વિષય પર હું 3 દિવસ સવારે બપોરે અને સાંજે રોજ 3-3 કલાક બોલતો હતો. અને આજે મને એ વાત યાદ આવી ગઈ. પછી એ લોકોએ મને કહ્યું કે અમારા ગુરુ નથુરામ શર્મા એવું એક વિલ બનાવીને ગયા છે કે મારી હયાતી ન હોય ત્યારે આ આશ્રમ કોઈ બ્રાહ્મણનો છોકરો હોય તો એને આપવો, બીજી શરત એને અંગ્રેજી આવડવું જોઈએ, ત્રીજી શરત એને સંસ્કૃત આવડવું જોઈએ, ચોથી શરત એ અપરિણિત હોવો જોઈએ, 5મી શરત એ યુવાન હોવો જોઈએ, એના પછીની શરત એને પ્રવચન કરતાં આવડવું જોઈએ. અને આ બધી શરતો વિલમાં વસિયતનામાં મેં લખી એ તમને લાગુ પડે છે. એટલે આ આશ્રમ અમે તમને આપવા માગીએ છીએ, પણ તમારી બધાની ઈચ્છા એટલી પ્રબળ હશે ને કે તમારે અહીં બેસી મારી સમક્ષ બેસી અને સાંભળવાનું હશે. એટલે સ્વીકાર ન કર્યો, એના અનેક કારણો હતા, એમ હું પડતો નથી. પણ જમતી વખતે ત્યાં બ્રાહ્મણની લાઈન, પટેલોની લાઈન, વાણિયાઓની લાઈન એ જોયા પછી આશ્ચર્ય અનુભવ્યું કે જ્યાં આત્મજ્ઞાનની વાત ચાલતી હોય ત્યાં ભેદભાવ કેમ. મારા પગ પાછા પડ્યા. કદાચ તમારા સૌનું સમષ્ટિ પરાર્થ જોર કરતું હશે એટલે હું આ ધરા પર આવ્યો. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે, એ વાક્ય મને યાદ છે કે મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં, મન નથી તો વાસના ક્યાં, વાસના નથી તો પુનર્જન્મ ક્યાં. અને એટલા માટે શાસ્ત્રોએ કહ્યું મોક્ષ એટલે શું, વાસના પ્રક્ષયો મોક્ષ, વાસનાનો નાશ એ જ મોક્ષ કહેવાય, બીજો કોઈ મોક્ષ છે જ નહીં. મોક્ષ મોક્ષ જનક પણ કહે છે, એ તો ભ્રાંતિ છે બંને. વાસના પ્રક્ષયો મોક્ષ એવું કેમ કહ્યું, એટલા માટે કહ્યું, સંસાર માટે કહેવાયું. વાસના એવ સંસાર, અને જો વાસના એવ સંસાર વાત સાચી હોય તો વાસના પ્રક્ષયો મોક્ષ એ વાત પણ સાચી માનવી પડે. ટૂંકમાં બંધન અને મોક્ષ મનની કલ્પના છે, ભ્રાંતિ છે. બંધન મોક્ષનું કારણ મન છે, અને મારા શુદ્ધ આત્મ સ્વરૂપ મન જ નથી તો બંધન અને મોક્ષની વાત ક્યાં. એટલે જનક ગર્જના ઘોષણા એક સાથે કરે છે, નમે બંધોસ્તી મોક્ષો વા ભ્રાંતિ, મુજ અદ્વૈત અખંડ આત્મ સ્વરૂપે નથી બંધન કે મોક્ષની ભ્રાંતિ. અને આ જ વાત મૈત્રી ઉપનિષદ બહુ સ્પષ્ટતાથી સમજાવે છે, બંધ મોક્ષાદિહીનોસ્મી શુદ્ધ બ્રહ્માસ્મિ સોસ્મે હમ, ચિત્તાદિ સર્વહીનોસ્મી પરમોસ્મી પરાત્પરઃ. પરમ પરમ નહીં હોય, હું તો પરમથી પણ પરાત છું, એની ઉપર છું. હું બંધ મોક્ષ વગરનો શુદ્ધ બ્રહ્મ છું, ચિત્તાદિ સર્વથી જુદો છું, સૌથી ઉત્કૃષ્ટ છું, પરમથી પણ પર જે પરમાત્મા હોય એ પરમાત્મા હું છું, પરબ્રહ્મ છું. આવી જનકની ઘોષણા કેમ જાગી ગયા છે જ્ઞાનમાં માટે. જનક આત્મ સ્વરૂપે સમજે છે. શું સમજે છે? જે તમે સમજી બેઠા છો એ. અરે અમે ક્યાં સમજી બેઠા છે? અરે ચલો જુદી વાત, તમે જે ગોખી માર્યું એ. હે અમે શું ગોખી માર્યું? તમે શું ગોખી માર્યું છે મને ખબર છે, કહી દઉં. સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એવું ગોખી મારે.
जनक ने मन बंधन ने मोक्ष भ्रांति। स्वामी जी तमे छे ने घाटा पाड़ी पाड़ी ने बहुत जोर जोर थी एटलू बधु बोली गया ने एटले शू थयु बधु ज खबर पड़ी गई। तमने खबर पड़ी कि नहीं? एक वार्ता करूँ एटले खबर पड़ी जाए, न पड़ी होय तो। हवे तमने बधाने कहू छू याद राखजो, प्लीज लेंड मी योर इयर्स, हूँ जे कहू छू मानजो। हाँ तमे गुजरात में छो, भरूच में छो, कैपिटल राजधानी दिल्ली से दूर छो, पण हूँ वगर टिकीटे तमने मोकलू छू। आप सौ कल्पना करो, आप सौ कल्पना करो कि आप दिल्ली ना प्रवास में छो, करी कल्पना मानी लऊं छू। हाँ आप सौ दिल्ली ना प्रवासे छो, टूरिस्ट कोच में प्रवास करी रहा छो, तमारी लग्जरी कोच छे। क्या छो तमे? भरूच में नहीं, क्या गयो? क्या गयो? दिल्ली में लग्जरी कोच में बैठा छो, अन तमारी लग्जरी कोच एक बाजु कॉमेंट्री चले छे, जे गाइड छे बधु बोले छे, अन तमने कहे छे हम अब राष्ट्रपति भवन के पास से गुजर रहे हैं, आप दैनी तरफ देखिए, अने तमे कोच में बैठा छो, क्या छो? दिल्ली में छो। अब राष्ट्रभवन पासे तबर कोच रोकायो, તમે એક ટુરિસ્ટ છો અને તમે ત્યાં ઉતર્યા અને રાષ્ટ્રપતિ ભવન પાસે મોગલ ગાર્ડન છે, ખબર છે, અને દૂર દૂરથી બધા લોકો જોવા આવતા હોય, તમે પણ જોવા આવ્યા, અને પછી એવું થયું, પેલા ગાઈડે કીધેલું કે મેં 20 મિનિટ દેતા હું, જો કુછ દેખના દેખે જલ્દી વાપસ આ જાના, તમે જોતા જોતા એ મોગલ ગાર્ડન મેં મશગુલ થઈ ગયા, એક ફ્લાવર બીજું ફ્લાવર આહા કેક્ટસ આ તે બધું જુઓ છો, રાષ્ટ્રપતિ ભવનના ફોટા પાડો છો, અને તમને થોડીક વાર લાગી, આવતા આવતા વિલંબ થયો, પણ તમારા સિવાય બીજા બધા ટુરિસ્ટ બસમાં લક્ઝરી કોચમાં બેસી ગયા છે, અને જસ્ટ વિસલ મારી પેલા કંડક્ટરે એટલે કે બધા આવી ગયા છે, એટલે ધીરેથી પેલા ગાડી સ્ટાર્ટ કરી, તમે ખૂબ નજીક છો, પણ પેલા શરૂ કરી એટલે તમને હું દોડીને પહોંચી જઈશ, અને એવું થયું, બસ ધીરે ધીરે ચાલતી હતી, તમે દોડતો આવ્યા, દંડો પકડવા ગયા, પણ પકડી ન શક્યા, એટલામાં તો રાષ્ટ્રપતિ ભવનમાં બોમ્બ બ્લાસ્ટ થયો, તમે દોડતા રહ્યા, ગાડી નીકળી ગઈ, એટલે બોમ્બ બ્લાસ્ટ થયો, એટલે પોલીસવાળા જોયું કે આ દોડે છે, આ જાય છે, એણે જ બોમ્બ ફોડ્યો છે, અને તમારી ગિરફ્તારી થઈ ગઈ. શું થયું? તમે ગિરફ્તાર થઈ ગયા. કેમ? આંખે જોયેલો સબૂત છે, પોલીસવાળાએ જોયું કે તમે દોડતા જ આવજો, ગાડી તો આગળ નીકળી ગઈ, પણ તમે એટલા સ્પીડમાં દોડતા, તમારું દોડવાનું ચાલુ રહ્યું, પેલા લોકોએ ફોટોગ્રાફરે લીધા અને પોલીસવાળા આવીને તમને પકડી લીધા. તમારી ધરપકડ થયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો, અને જજે કહ્યું કે આ બોમ્બ બ્લાસ્ટમાં રાષ્ટ્રપતિ ભવનના 4 અંગરક્ષકો માર્યા ગયા છે, અને આવા મોટા ગુના બદલ તમને ફાંસીની સજા આપવામાં આવે છે. પણ રાષ્ટ્રપતિ ભવનને તમે થોડા ભણેલા હતા, એટલે તમને એમ થયું કે આપણે દયાની અરજી કરીએ જો રાષ્ટ્રપતિને, તો કદાચ આપણને એમાંથી મુક્તિ પણ મળી શકે, અને રાષ્ટ્રપતિએ તમારી દયાની અરજીથી મંજૂર કરી અને દેહાંત દંડની સજામાંથી તમને મુક્તિ મળી ગઈ. કેમ? તમારી દયાની અરજી મંજૂર રાખવામાં આવી અને દેહાંત દંડની સજામાંથી તમે મુક્ત થઈ ગયા. હવે હું તમને કહું છું કે જો દેહાંત દંડની સજામાંથી તમે મુક્ત થઈ ગયા હોય, તો મુક્તિ બાદ, ફાંસીથી મુક્તિ મળ્યા બાદ, તમે તમારા મિત્રોને, તમારા સગાને મુક્તિ મળી ગઈ ને, દંડમાંથી મુક્તિ, કારાવાસ નહીં, તો તમારા મિત્રોને, તમારા સગાઓને
कई क्लब में पार्टी आपसो? मारे पूछू तमने, तमे छूटी गया ने, जेल न थई, फांसी न थई, अब क्या पार्टी आपसो? कई क्लब में, कई होटल में पार्टी आपसो के नहीं आपो? अला आ के ना नहीं आपो? आटली मोटी सजा में मुक्ति मिली गई तो पार्टी नहीं गलो? आवा कंजूस लोग हूँ शू कम प्रवचन करते? पर तमने खबर है कि पार्टी अपाय नहीं, कारण के दिल्ली नो प्रवास एक कल्पना थी, एक भ्रांति थी। कोर्ट छे ए पण जुठ्ठो ने भ्रांति, ए फांसी नी सजा पण खोटी, जेल नु बंधन पण खोटू हतुं, दंड थी मुक्ति पण खोटी हती। आ तो स्वप्न नी भ्रांति जेम आखू बधु अनुभवातो हतो। आ जनक ए ज वात करे छे के आत्मज्ञाने मने समझायुं के समग्र संसार भ्रांति छे, मने समझायुं के संसार स्वप्नवत छे, मने समझायुं के संसार सर्पवत छे, मने समझायुं के आ संसार जे ए मृगजल समान छे। ये संसार कागज की पुड़िया, ये संसार झाड़ और जाकर उलझ उलझ मरी जाना है, कागज की पुड़िया बुंद पड़े घुल जाना है। समझायो नहीं ना अपने जनक ने, समझे गये तो बंधन ने मोक्ष की कल्पना सत्य करी थी सके। नमे बंदोस्ती मोक्षो वा भ्रांति, मुझमा बंधन के मोक्ष छे ज नहीं, अने ए मात्र भ्रांति हती, भ्रांति थी अन्य कई न हतु। निष्कर्षवा नहीं बंद है, नहीं बंद है, नहीं मोक्ष है, मुझ में न किंचित भ्रांति है, माया नहीं काया नहीं, परिपूर्ण अक्षय शांति है, मम कल्पना है शिष्य मेरी, कल्पना आचार्य है साक्षी, स्वयं हूँ सिद्ध मैं साक्षी, स्वयं हूँ सिद्ध मैं आश्चर्य है, आश्चर्य है। नहीं बंद है, नहीं मोक्ष है, मुझ में न किंचित भ्रांति है। ए आमे गायू तमने गम्यू है तो आश्चर्य न अनुभव। थोड़ा समय बाद आ बधी छंदावली पर एक कैसेट बहार पड़वानी, मीनाबेन श्रॉफे एनु सौजन्य प्रदान कर। बहु लांबा समय थी आवी वात मारी पास आवती थी, पछी तो घणा लोके मने कह्युं, सौथी पहेलू मीनाबेन श्रॉफे कह्युं के आ छंदावलीनी एक कैसेट आपणे बहार पाड़ीए। आ जाहेरात भ्रांति छे के सत्य छे ए तो जेने सौजन्य आप्युं होय एने पूछी लेजो। आप सौए बहु सुंदर रीते मने सहन कर्यो, एटले शांति पाठ पहला करी लईए, पछी एक बे वात करी विषे करीश। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम।